ઓફ વડોદરા. સુરત જિલ્લા પોલીસે કિમ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. વાત કરીએ કિમ ગામની. આમ તો ગામ કોમી એકલાસ માટે જાણીતું છે. હિન્દુ મુસ્લિમ બંને પક્ષો પોતાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવતા હોય છે ત્યારે સુરત ગણેશ પંડાલ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસ તાબડતોડ એક્શનમાં આવી મામલો થાળે પાડ્યો હતો. જો કે પોલીસ એક્શનથી સુરતમાં શાંતિ સ્થપાઈ. જો કે કિમ ગામે પણ બે દિવસ પહેલા ગણેશ પંડાલ પર અસામાજિક તત્વો આવી પંડાલમાં બેસેલા યુવાનોને ધમકી આપતા ત્વરિત પોલીસ એક્શનમાં આવી બે લોકો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરી દીધા હતા. જો કે આજે સુરત જિલ્લા પોલીસ દ્વારા કિમ પોલીસનું નિરીક્ષણ કર્યું હતું અને આવનાર સમયમાં ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનનો તહેવાર નજીકમાં હોય કિમમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. કાયદો અને વ્યવસ્થા બગાડનાર કોઈપણ તત્વોને છોડવામાં નહીં આવે અને સ્પષ્ટ રીતે પોલીસનું માનવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આપણે સૌ જાણીએ છીએ 7 સપ્ટેમ્બર 2024થી શ્રી ગણેશ મહોત્સવ ગલીએ ગલીએ ગામે ગામ દરેક જગ્યાએ એની ખૂબ જ ભાવપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહેલી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશન, તમામ વિસ્તારમાં તમામ સિનિયર અધિકારીઓ, થાણા અમલદારો, બીટ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી તમામ દ્વારા તમામ સ્થળો પર શ્રી ગણેશ મહોત્સવ થાય છે ત્યાં વિઝિટ કરવામાં આવી રહેલ છે, લોકો સાથે સંવાદ કરવામાં આવી રહેલ છે અને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્ણ રીતે ઉજવણી થઈ રહેલી છે. લોકો સાથે એક સારો સંવાદ પોલીસ દ્વારા જળવાય, કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ પોલીસ સમજી શકે, સ્થાપના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી એ જ રીતે વિસર્જન પણ પૂર્ણ થાય અને ઈદે મિલાદનો પણ વચ્ચે તહેવાર આવી રહેલ છે તો એમાં પણ બંને તહેવારો શાંતિથી ઉજવાય એ માટેની તમામ તૈયારીઓ સુરત રૂરલ પોલીસ કરી રહી છે. લોકોને આપના માધ્યમથી એક બે નાની અપીલ મારે કરવાની છે. કોઈ પણ પ્રકારની અફવાથી કોઈએ દોરાવવું નહીં. પોલીસ સતત 24/7 ખડે પગે તમામ જગ્યાએ છે જ. અફવાથી દોરાય અને કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, અન્યથા પણ કાયદો કોઈએ હાથમાં લેવો નહીં. તમારા નજીકના પોલીસ સ્ટેશનનો, તમારા નજીકના પોલીસ અધિકારીનો, તમારા નજીકના પોલીસ કર્મચારીનો સંપર્ક કરવો. પોલીસ કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને બક્ષે નહીં, તમામ વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે. પોલીસ સ્ટેશન વાઇઝ સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ અને ડિસ્ટ્રિક્ટ લેવલથી પણ સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમો પણ બનાવવામાં આવેલી છે. એ સોશિયલ મીડિયામાં પણ કોઈ પણ વ્યક્તિગત ધાર્મિક લાગણી દુભાવવાના કોઈ પણ પ્રશ્ન બનશે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ એક મહોત્સવ છે, આ એક કાર્નિવલ જેવો માહોલ છે. નાના લોકો, યુવાન લોકો, મોટી ઉંમરના લોકો બધા એક જ પંડાલ પર કે એક જ જગ્યાએ આવી અને એક સાથે તહેવાર ઉજવતા હોય છે. શાંતિપૂર્ણ રીતે ઉજવે, ઉત્સાહથી ઉજવે, શ્રદ્ધાના ભાવથી ઉજવે અને ઉજવણી થતાં સાથે એ પણ તમામ લોકોએ, તમામ ધર્મના લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ઉજવણી કોઈના માટે તકલીફરૂપ ના બને અને કોઈ પણ પ્રકારે વાતાવરણ શાંતિપૂર્ણ છે, શાંતિપૂર્ણ રહે, દોહડાય નહીં એની તકેદારી, નૈતિક જવાબદારી તમામ લોકોની છે, તમામ નિભાવે. પોલીસ સતત ફરી પાછું હું કહું છું કે ખડે પગે ઊભી છે અને તમામ રીતે આ વિસર્જન અને આ જુલૂસ શાંતિપૂર્ણ પસાર થાય એની સંપૂર્ણ તૈયારી પોલીસે કરી લીધી છે.